આગળ મહત્વના સમાચારોમાં વાત કરીએ, 50 વર્ષ બાદ હત્યાનો આરોપી પકડાયો છે ત્યારે અમદાવાદના સરદારનગરથી આરોપી પકડી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે 1956માં થયેલી હત્યાનો ભેદ 50 વર્ષે ઉકલાયો છે. 26 વર્ષની ઉંમરે હત્યા કરનાર 73 વર્ષની ઉંમરે પકડાયો છે. હત્યા કેસમાં પોલીસને 50 વર્ષે આ સફળતા મળી છે. મહત્વના સમાચાર હાલ અમદાવાદથી જો વાત કરવામાં આવે, હત્યાનો જે આરોપી છે તે પકડી લેવામાં આવ્યો છે, પરંતુ મહત્વની વાત છે કે 50 વર્ષ બાદ હત્યાનો આરોપી પકડી લેવામાં આવ્યો છે. તો હાલ વાત કરીએ, અમદાવાદના સરદારનગરથી તેને પકડી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે 1956માં થયેલી હત્યાનો ભેદ 50 વર્ષે ઉકલાયો છે ત્યારે 26 વર્ષની ઉંમરે હત્યા કરનાર 73 વર્ષની ઉંમરે પકડાયો છે ત્યારે હત્યા કેસમાં પોલીસને 50 વર્ષે સફળતા મળી છે. તો આજ મામલે સંવાદદાતા સુમન અમારી સાથે જોડાઈ ગયા છે. સુમન, વાત કરીએ, 50 વર્ષ બાદ હત્યાનો આરોપી પકડી પાડવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો 50 વર્ષ બાદ હત્યાનો આરોપીને પકડી પાડ્યો છે અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશને. આરોપીને પકડી પાડ્યો છે. જો વાત કરીએ આગળ તો 1956માં થયેલી હત્યાનો ભેદ 50 વર્ષ બાદ ઉકેલાયો હતો અને 26 વર્ષની ઉંમરે હત્યા કરનાર 73 વર્ષની ઉંમરે પકડાયો હતો. હત્યાનો કેસ પોલીસે 50 વર્ષે સફળતા મેળવી છે. જી વાત કરીએ, 50 વર્ષની ઉંમરે પકડી પાડવામાં આવ્યો છે તો મહત્વનું ના કહી શકાય, કારણ કે 50 વર્ષે આખરે તે પકડી પાડવામાં આવ્યો છે. હજી ચોક્કસ લવલી વાત કરવામાં આવે તો 1956માં થયેલી હત્યાનો ભેદ જે હતો તેઓ 50 વર્ષે ઉકેલવામાં આવ્યો હતો. 26 વર્ષની ઉંમરે હત્યા કરનાર 73 વર્ષે જે આરોપી છે તેઓ પકડી પાડવામાં આવ્યો છે. હત્યાનો કેસ સરદારનગર પોલીસ સ્ટેશને 50 વર્ષે સફળતા મેળવી છે. જ્યાં જે આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો વાત કરીએ, 50 વર્ષ બાદ હત્યાનો આરોપી પકડાયો છે. અમદાવાદના સરદારનગર ખાતેથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મહત્વનું છે કે 1956માં થયેલી હત્યાનો ભેદ 50 વર્ષે ઉકેલાયો છે ત્યારે 26 વર્ષની ઉંમરે હત્યા કરનાર 73 વર્ષની ઉંમરે પકડાયો છે. હાલ જો વાત કરીએ, હત્યા કેસમાં પોલીસને 50 વર્ષ બાદ સફળતા મળી છે.